જય શ્રી કૃષ્ણ મિત્રો શું તમારે મેન્યુઅલ માર્કિંગ માં તમારે અલાઈનમેન્ટ આવી ગયું છે પણ પ્લાનિંગ નથી આવતા એનો શું રીઝન હોઈ શકે પ્લાનિંગ માટે શું હોય છે કે તમને અમુક બેઝિકલી જે ડાયમંડનું સ્ટ્રક્ચર હોય ને એ આઈડિયા હોવો જોઈએ કારણ કે હીરો એક વસ્તુ એવી છે કે ઈ તમને પોતે સમજાવશે કે તું મને ભાઈ આઈથી કા કે મને આઈથી જે પ્રોસેસ કરીશ ને તો હું સારો એવો આવીશ કારણ કે જેટલું તમે ડાયમંડને નિરખીને જોશો જેટલું એનું એક્ઝામિનેશન કરશો એટલું તમને બેટર આઈડિયા આવતો જશે લાઈક કે તમે અત્યારે હજી શીખ્યા છો કે આપણે અલાઈનમેન્ટ કેવી રીતે લેવું પણ હજી આપણે પ્લાનિંગ નથી શીખ્યા પ્લાનિંગમાં શું હોય છે બેઝિકલી કે આપણું માઇન્ડસેટ હોય પેલા કે ડાયમંડને આપણે કાપવાનો ક્યારે હોય કે જ્યારે એનું પેટાળ જે ડાયમંડની આજુબાજુની કસર આપણે કોઈ દી જોવાની નથી એની જે પેટાળની જે કસર હશે ખામી હશે ઝીરમ હશે તો એની ઉપર આપણો ફર્સ્ટ વોચ હોવી જોઈએ કારણ કે જો હીરો છે ને એની વચ્ચે કઈક પેટાળમાં હશે તો એ ઓબ્વિયસલી ડાયમંડની અંદર કઈક ને કઈક આવવાનું છે હવે એ સાઈડની જો હશે કે કાચા રસની સાઈડની બધી કસર હશે તો એ તો બધી છોલાણમાં નીકળી જવાની છે એટલે આપણે એની ઉપર ફોકસ નથી કરતા હવે કોઈ ભી મેં ફોર એક્ઝામ્પલ આપણી પાસે કોઈ રફ છે હવે રફ ની અંદર મિડલ માં એકદમ નાસ છે તો આપણે કેવી રીતે કાપશું મિડલ માં કે આપણે ગમે એમ ઈ સેટ કરશો આપણે જે અલાઈનમેન્ટ છે એની વચ્ચે આવી પડે તો આપણે અલાઈનમેન્ટ આપણે લઈ લીધું છે પણ આપણે ક્રોસ સાઈન મારવાની છે હવે ક્રોસ શું કરવા જોઈએ મારવાની કારણ કે ક્રોસ મારશું તો આપણે તળિયે કા ક્રાઉન ના ભાગમાં તેલ પડશે હવે તેલ પડશે એટલે એટલો પોર્શન આપણે ઘસાવવાનો હોય અને ઈ પોર્શન આપણે જો ઘસાઈ જાય તો ઈ વેસ્ટેજ જાય એની જગ્યાએ ઈ આપણા તેલમાં આવી જાય ને તો આપણે વજનનો હીરો વેચશે અને વજન વીકનો હીરો આપણે નહીં વેચશે એટલે વજન ફૂલી વજનવાળો હીરો વેચશે તો આ એક પ્લાનિંગની ટ્રીક થઈ કે આપણે ક્રોસ સાઈન મારશો હજી તમને આઈડિયા નથી આવતો કઈ જગ્યાએ ક્રોસ મારવી તો આપણે ઈ સેટ કરી દો કે આ રફ છે પર્ટિક્યુલર એક રફ છે આપણી પાસે તો એમાં ડાયમંડ બેસ છે તો ઈ કેટલી જગ્યા લે છે જો ઈ જગ્યા લે છે ડાયમંડ ની અંદર જગ્યા વધતી હશે તો આપણે સીધો કાપી નાખો તો વાંધો નથી બટ જો ઈ જગ્યા પ્રોપરલી આપણે યુઝ કરવી છે એનો પ્રોપરલી યુટિલાઇઝેશન કરવું છે તો ડેફિનેટલી આપણે ક્રોસ સાઈન મારવી જ પડશે હવે ક્રોસ સાઈન મારી લીધી તો ડિફરન્ટ ટાઈપના હીરા આવે છે અમુકમાં આપણે આઈડિયામાં કહેવો તો 3 થી 4 કસર હોય અલગ અલગ કઈ કસર કાપી તો પ્લાનિંગ વખતે એ પણ ધ્યાન રાખવું પડે કે જે મોટામાં મોટી કસર હોય ને એને પહેલા કાપી નાખો કે જે મોટી કસર છે માનો કે મોટી ઝીરમ છે તો ડેફિનેટલી ઝીરમ ટુ ઝીરમ કાપો પછી ભલે બધી સાઈડની કસરો હશે એને આપણે નિગ્લેક્ટ કરશું અત્યારે એને પછી રીકટમાં આપણે નેક્સ્ટ ટાઈમ 2-3 રાઉન્ડમાં પણ નીકળતી હોય છે ઘણા એવા ડાયમંડ હોય છે કે એક સાઈન ફાઇનલ નથી થતા અને ઘણા એવા ડાયમંડ હોય છે જે એક સાઈન મારી નાખે એક વાર કપાઈ નાખે ત્યાર પછી બંને હીરા ભરવાના પણ નીકળે છે તો જ્યારે આપણે આ માનો કે જીરમ કાપી પછી ને 2-3 છે એ રીકટમાં આપણે કાપી નાખશું તો આપણે એક આપણે પ્લાનિંગ વખતે ધ્યાન રાખવું જરૂરી છે ત્યાર પછી નેક્સ્ટ શું છે કે નવું આપણે પ્લાનિંગ કરીએ છીએ ત્યારે આપણને ડાયમંડ નું સ્ટ્રક્ચર ખ્યાલ છે કે હીરો જોઈન્ટ હોય તો હંમેશા જે જોઈન્ટ હીરો હશે ને એને આપણે જોઈન્ટ માંથી કાપશું એટલે જોઈન્ટ હીરા તમને ઘણી વખત જોવા મળશે લાઈક કે કિલોસ રફ છે તો એની અંદર ઓસ્ટ્રેલિયન રફ છે તો એની અંદર તમને જોઈન્ટ હીરા દેખાશે કારણ કે એક હીરા નું સ્ટ્રક્ચર માનો કે ગોળ હશે તો બીજા હીરા નું સ્ટ્રક્ચર આપણને જોઈએ તો એનું ક્રિસ્ટલ હશે કે એક હીરા નું માનો કે ક્રિસ્ટલ હશે તો બીજા નું હશે આપણે ક્વોન ટાઈપ નું હશે કે પછી એનો બેઠા ગણ નો કે કોઈ ભી ગણ નો હોઈ શકે તો ઈ બધા જોઈન્ટ હીરા કહેવાય આપણે જોઈન્ટ ટુ જોઈન્ટ સાઈન મારી દેશું એટલે ડેફિનેટલી ઈ પણ કપાઈ જવાનો છે એની અંદર પણ ટ્રિક છે અમુકમાં પેલ પડતા હોય અમુકમાં પેલ ના પડતા હોય પણ જેમ જેમ તમે આગળ વધશો ને તો ડેફિનેટલી તમને પણ આઈડિયા આવી જશે કે કેવી રીતે આપણે કપાય ત્યાર પછી પ્લાનિંગમાં બીજી વસ્તુ એ જોવાની છે કે કોઈ ભી હીરો છે તો એ આપણે પોળો ક્યાંથી પડશે કારણ કે હીરો આપણે ગોળ અને પોળો પાડવાનો છે પોળો શું કરવા પાડવો પડે કારણ કે હીરાનું જે મથાળું છે ને એ ત્યાં બેસશે હીરામાં હવે જે મથાળું પોળું એમ ઓબ્વિયસલી એનો વજન પણ વધારે આવવાનો છે એટલે એ વજન વાળો હીરો થયો તો આ પણ એક ટ્રીક છે આ બધું માઇન્ડમાં જો આપણે ક્લિસ્ટર ક્લિયર હશે ને તો ડેફિનેટલી સારું એવું પ્લાનિંગ કરી શકશો હવે ત્યાર પછી આપણે નેક્સ્ટ જોઈએ તો અમુક હીરામાં આંતરી આવતી હોય છે હવે આંતરીમાં શું કરવાનું હોય છે કે આંતરીમાં જો તમને એવું લાગે છે કે આંતરી આંતરી હીરો ફાટલો છે ધીરમ છે કસર છે એવું મને દેખાય છે કે એવું મને ઇન્ડિકેટ થાય છે તો એવી જગ્યાએ આપણે કન્ટિન્યુઅસ આંતરી તો આંતરી સાઈન મારશું
કારણ કે આંતરી એક વસ્તુ એવી છે કે જે તમે હીરામાં માનો કે એને ઘસાવો મૂકો ને તો આંતરીનો એક ભાગ ઉપર થઈ જાય છે અને એક ભાગ નીચે રહી જાય છે કોઈની સમાંતર ટાઈપની કોઈની ઘસાવાની નથી તમે એને ડેફિનેટલી એની માટે તમારે એક આંતરી લઈને એને જ્યારે ઘંટી ઉપર બેસો ને ત્યારે તમારે એને નિર્ખીને જોવો પડે તો તમને આઈડિયા આવશે આંતરી વસ્તુ એવી છે કે કોઈની કપાવાની નથી તો આ બધી વસ્તુ થઈ એક રીતે ધનના પ્લાનિંગની અને કેવી રીતે કરાય છે